વિપક્ષની પ્રજાલક્ષી રજૂઆતને ધ્યાનમાં લઈ ભરૂચ ધારાસભ્ય અને નગરપાલિકા શાસક પક્ષે સકારાત્મક અભિગમ દાખવતા માર્ગ વિસ્તૃતીકરણનું કાર્ય પૂર્ણ થયું. ભરૂચના શ્રવણ ચોકડી ઉપર બની રહેલ ફ્લાયઓવરના કારણે ટ્રાફિક સમસ્યામાં એકાએક વધારો થવા પામ્યો હતો, જેના પગલે વાહન ચાલકોને ભરૂચ શહેરના મોહમ્મદપુરા રોડનો ઉપયોગ કરવાની ફરજ પડતી હતી. સદર માર્ગ સાંકડો હોવાથી વાહન ચાલકોની આવાજાહી માટે ભારે ટ્રાફિકનો સામનો કરી રહ્યા હતા, તો બીજી તરફ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હતા. આ સમસ્યાને ધ્યાને લઈ નગરપાલિકા વિપક્ષ દ્વારા ભરૂચ ધારાસભ્ય સહિત નગરપાલિકાના સત્તાધીશોને માર્ગ પહોળો કરવા માટે અસરકારક રજૂઆત કરી હતી. ટ્રાફિક સમસ્યાની ગંભીરતાને ધ્યાને લઈને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિતની નગરપાલિકાની ટીમે વિપક્ષ નેતા શમશાદ સૈયદ તેમજ સભ્યો સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહીમ કલકલનાઓને સાથે રાખી ટ્રાફિકવાળા માર્ગનું નિરીક્ષણ કર્યું હતું. સદર માર્ગને પહોળો કરવા મંજૂરી આપી હતી. આ સાથે માર્ગ પર રહેલ દબાણ સહિત નડતરરૂપ વીજ પોલને હટાવવા આદેશ કર્યો હતો. નગરપાલિકાની હકારાત્મક ભૂમિકાને પગલે ગતરોજ મોડી રાત સુધી રોડની કામગીરી કરાતા વાહન ચાલકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. આ માર્ગ પરથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થતાં વિપક્ષે ભરૂચના ધારાસભ્ય અને નગરપાલિકા તંત્રનો આભાર માન્યો હતો. રિયાઝ પટેલનો રિપોર્ટ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.